બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નસવાડી તાલુકાના 270 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા તેનું વર્ચ્યુઅલ કાર્યક્રમ આકોના મુકામે યોજાયો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી અમૃત આવાસોત્સવની ઉજવણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી। તેનો એક કાર્યક્રમ નસવાડી તાલુકાના આકાનો ખામે સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો, જેમાં નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા, નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ ઉર્ફે બબલુભાઈ વગેરે તાલુકાના કાર્યકરો અને લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમથી નસવાડીના 270 લાભાર્થીને આવાસ ફાળવવામાં આવતા ઘર વિહોણા અને કાચું આવાસ ધરાવતા કુટુંબીજનોમાં ખુશી જોવા મળી હતી। અલ્લા રખા પઠાણ, ZS TV નસવાડી। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નસવાડી તાલુકાના આકોના ગામે આવાસનું પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને નસવાડી તાલુકામાં 2357 આવાસ આવ્યા છે, એનું પણ કામ પૂરઝડપે ચાલી રહ્યું છે અને આજે 270 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। બધાને લાભ મળ્યો છે, મકાન સારા બન્યા છે। આ પ્રસંગે અમારા TDO શ્રી, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી બાપુ અનિલભાઈ, જસુભાઈ, ગોપાલસિંહ અને બધા કાર્યકર્તા, બબલુભાઈ જોશવા, બબલુભાઈ જિલ્લા પંચાયતના સભ્ય, આ બધા લોકોએ હાજર રહી અને ખૂબ સારો પ્રસંગ થયો છે। ગામની પ્રજાએ આવાસને વધાવ્યું છે અને ખૂબ સારો આવાસ મળ્યું છે એટલે બધા ખુશ છે। આવા જ આવાસો નસવાડી તાલુકામાં બનવાના છે।